પાલિતાણા ગિરવિહાર ટ્રસ્ટ સંચાલિત આરએમડી હોસ્પિટલ ખાતે રિહેબિલિટેશન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. દાતાઓ દ્વારા ઇનોવા કાર એમ્બ્યુલન્સ માટે અર્પણ પણ કરવામાં આવી હતી. કાર્યક્રમ જયા રિહેબિલિટેશન સેન્ટરનું ઓપનિંગ રાખેલું, જેમાં પાલસી સેલિબ્રલ પાલસીના છોકરાઓને મફત સેવા અહીંયા આપવામાં આવે છે, તેમજ તેમના દાતા શ્રી અરવિંદભાઈ જે યુએસએ જયા ફાઉન્ડેશનના ચેરમેન છે તેમના ઇન્ટરેસ્ટ લેવાથી અને અમારા ટ્રસ્ટના સહયોગથી આ કાર્ય સિદ્ધ થયું છે અને જેના માટે લોકોને આ રિહેબિલિટેશન સેન્ટરનો લાભ લેવાની તક ઝડપવી જોઈએ અને પોતાની સારવાર સારી રીતે થાય એવી પ્રાર્થના અમે કરીએ છીએ. અમે સૌથી પહેલાં તો ખૂબ જ આભારી છીએ. મારું હું તથા મારું આખું કુટુંબ ગિરિવિહાર ટ્રસ્ટનું, એ ગિરિવિહાર ટ્રસ્ટમાં એમને જે અમને આ લાભ આપ્યો છે એ રિહેબ સેન્ટર કરવાનો ખરેખર અમારા દેશે અમે એમને ખૂબ જ આભારી છીએ. બીજી જે મારા જે સ્વપ્નમાં એક હાર્યું હતું એમાં એક કશું પણ મારે કંઈક પાણી કાઢવા અને એ સ્વપ્નને સાકાર કરવા એવી મને ગિરિવારે જે સપોર્ટ કર્યો છે એના બદલ મને ખૂબ જ આભાર છું. મારે ફક્ત એટલું જ ટૂંકમાં કહેવું છે કે આ જે અમે સેન્ટર અહીંયાથી શરૂ કર્યું છે આ હલ્લું નાનું પગથિયુંથી શરૂઆત થઈ છે અને હવે જોવાનું છે કે આને એકદમ સરસ અમારું વિઝન છે કે શ્રેષ્ઠ પાસે ગુજરાતનું સેન્ટર. અહીંયા આગળ અમે લોકો કમ્પ્લીટ અમ્બ્રેલા રિહેબિલિટેશન પ્રોજેક્ટ ચાલુ કરી રહ્યા છે કે જેની અંદર દરેક ફિઝિકલ મેડિસિનને કમ્પ્લીટ રિહેબિલિટેશન અંડર વન રૂફ મળશે. મન બુદ્ધિના બાળકોને ફક્ત 10 રૂપિયા અને એ પણ જો ન ખર્ચી શકે તો વિનામૂલ્યે પણ એમની સારવાર થેરાપી અને બધી જ વસ્તુ અહીંયા કરી આપવામાં આવશે. સાધુ સંતો કોઈ પણ ધર્મના હશે તેને પણ અહીંયા ફ્રી ટ્રીટમેન્ટ છે અને દરેક આમ જનતાને આ સેન્ટરનો લાભ લેવા વિનંતી. અમે ગિરિવિહાર ટ્રસ્ટને ખૂબ આભારી છીએ કે એમ લોકોએ અમને ચાન્સ આપ્યો કે એક ટોયોટા વેન મેડિકલ ક્ષેત્ર માટે આપેલી છે. તો બીજા સરદાર ટ્રસ્ટ ઘણા વર્ષોથી એ ફિલ્ડની અંદર કાર્ય કરી રહ્યું છે. અત્યારે અમારી પાસે 40,000 સ્ક્વેર ફીટનું રિહેબ સેન્ટર છે અને એવું જ સેન્ટર અહીં મુકેશભાઈ અને અરવિંદભાઈના મદદથી બનશે અને એમાં કોઈ શંકા નથી.